કોઈ પણ એક કડો ફૂટી ગયેલો હોય ને, એ ફૂટી ગયેલા ઘડાની અંદર જો જળ રાખવું હોય તો આપણે શું કરવું પડે? ઘડો ફૂટી ગયેલો છે, છિદ્રવાળો ઘડો છે આ, અને એ ઘડાની અંદર આપણે જળ ભરવું હોય, એને કાંઠા સુધી ભરેલો રાખવો હોય તો એવી કઈ ક્રિયા કરીએ? એવું શું કરીએ મારે ભાઈ બહેન જેથી કરીને ઘડો ભરાયેલો રહે? બહુ સામાન્ય ક્રિયા છે. ભલે એ ઘડો ફૂટી ગયેલો હોય પણ ફૂટી ગયેલા ઘડાને તમે નદીની અંદર, કોઈ તળાવની અંદર, કોઈ જળાશયની અંદર, કોઈ સરોવરની અંદર એને ત્યાં સુધી લઈ જઈ અને એ નદી તળાવ કે જળાશયની અંદર કાંઠા સુધી ડૂબાડેલો રાખો તો ફૂટી ગયેલો ઘડો છે એ પણ ભરાયેલો રહેશે. શું કામ? એ પાણીની અંદર છે, એ જળની અંદર છે. એમ મેરે ભાઈ બહેન મનુષ્ય રૂપી ઘડો પણ ફૂટેલો ઘડો છે, આ જીવ પણ ફૂટી ગયેલો ઘડો છે. આ આ ઘડાની અંદર તો દસ દસ ચિત્ર છે. વિવેક રૂપી જળ, સત્સંગ રૂપી જળ આ મનુષ્ય રૂપી ઘડામાંથી પણ નીકળી જાય છે. તો આવા આપણા બધા ઘડાને ભરવા માટે શું કરવું? ત્યારે હું ઘણી ઘણી વાર એવું કહું કે આવું કોઈ સત્સંગનું સરોવર ભરાયેલું હોય ને, એમાં આપણા જીવરૂપી ઘડાને કાંઠા સુધી એટલે કે માથા સુધી ડૂબાડેલા રાખો ને તો સાહેબ જળ અવિરત ભરાયેલું રહેશે, સત્સંગ રૂપી જળ રહેશે, વિવેક રૂપી જળ રહેશે. અને એવા વિવેક રૂપી બ્રહ્માજીના માનસ પુત્રો ચાર છે, સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. બદ્રિકાશ્રમની અંદર છે. સંત નારદ એક વખત ઉદાસ મને એમને મળ્યા છે. નારદનું મુખારવિંદ છે એ પડી ગયેલું છે, નિસ્તેજ છે આ, અને પડી ગયેલા મુખારવિંદ થી આજ ધીમે 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 બદ્રિકાશ્રમની અંદર ચાલ્યા આવે. ચાર સનત કુમારો જે છે એમણે જોયું નારદ ચાલ્યા આવે છે અને અતિ નજીક જયારે પહોંચ્યા ત્યારે કીધું, કથમ બ્રહ્મ નદી ન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિત ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ચાર સનત કુમારો છે, થોડી ધ્યાન સે કથા કો સુને મેરે ભાઈ બહેન. એમાં એક સનત કુમારોએ કીધું કે કથમ બ્રહ્મન દીન મુખ, તમે ઉદાસ શા માટે છો? બીજા કુમારે કીધું કે તમારે ચિંતા શાની છે? કુતશ્ચિંતા તુરો ભવા, તમે શા માટે ચિંતા કરો છો? ત્રીજા સનત કુમારે કીધું કે ક્યાં જાઓ છો? અને ચોથા કુમારે એવું કીધું છે કે તમે ક્યાંથી આવો છો? અને આના જવાબની અંદર નારદજી હવે કહે છે કે અહમ તુમ પૃથ્વીમ યાતુ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. હરિ ક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુ બંધનમ ગેવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણૈતસ્તે. હે સનત કુમાર, હું પૃથ્વી ઉપરથી આવું છું. ભગવાનના સ્વધામ ગમન પછી કલયુગના આગમનમાં લોકો કઈ રીતે જીવે છે એ જાણવા માટે હું પૃથ્વી ઉપરથી આવું છું. પણ હે સનત કુમાર, આ પૃથ્વી ઉપર મેં ક્યાંય શાંતિ ન જોવા મળી. હા, અને શાંતિને જોવા માટે હું ક્યાં ગયો? પુષ્કર ગયો છું, પ્રયાગ ગયો છું, કાશી ગયો છું, ગોદાવરી ગયો છું, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, શ્રીરંગમ સેતુ બંધનમ બધી જ જગ્યાએ ગયો પણ મને ક્યાંય શાંતિ ન જોવા મળી. તો જોવા શું મળું? સત્યમ નાસ્તિ તપ સોચમ
દયાદાન વિદ્યતે, ઉદરમ ભરીનો જીવ વરાતા કુટભાષિણ તરુણી પ્રભુતા ગે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રિયણો લોભા દંપતી નામ ચ કલ્પન. નારદજી કહે છે સનત કુમારો, શાંતિ નથી, ધર્મનું ક્યાંય નામ નિશાન નથી, સત્ય તપ અને પવિત્રતા નથી, દાનના બદલે જ્યાં ત્યાં લોભ વધ્યો છે. લોકો આળસુ થયા છે, ક્રોધી થયા છે, જ્યાં ત્યાં લડાઈ અને ઝઘડા ચાલે.